Namo Doi Savai Antanam, Namo Doi Savai Danam, Namo Doi Savai Riyan, Namo Doi Savai Jayanam, Namo Doi Savai Trikalavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Sri Omkarai Namo Namo, Manginam Bhagavan Yoro Manginam Gautamurvi, Manginam Kunkundari Ujendram Bursu Manginam Namasamari Sarai, Sanu Bhutya Chakasti Chik Sohavai Bhavaya Sarvama, Kripao Nirutani Gata. Pravachan Sar Acharya Bhagavan Kunkun Swami Rachit પ્રવચન સાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ એમાં 21મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે આ ગાથા એનો અનિવાર્ય ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એનો કેટલો ખર્ચ આપણે કર્યો છે 21મી ગાથાનો આજે શેષ અંશ લઈશું અને તે પછીથી આજે 8મ છે એટલે આપણે પ્રતિક્રમણ કરીશું એકવીસમી ગાથામાં એ વાત આવી કે ખરેખર જ્ઞાનરૂપે કેવળ જ્ઞાનરૂપે પરિણમતા કેવળી ભગવાનને સર્વ દ્રવ્ય પર્યાયો પ્રત્યક્ષ છે તે તેમને અવગ્રહ આદિ ક્રિયાઓથી નથી જાણતા છદ્મસ્ત જાણ પણ એ જ્ઞાન કરે છે તો અવગ્રહ યા અવાય અને પછી ધારણા એમ એ જ્ઞાન કરે છે કેવળી ભગવાન પ્રત્યક્ષ સીધે સીધું જ જ્ઞાન કરે છે અને એકી સાથે અનંત જ્ઞેયોને જાણે છે તો આ ગાથા ઉપર આગળનો વિસ્તાર આપણે લઈએ છીએ પ્રવચન સુધા ભાગ બીજો પાના નંબર 5 ઉપર છેલ્લો પેરેગ્રાફ ગ્રહવાથી તુરત જ પ્રગટતા સ્વભાવ તો જ્ઞાયક 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 એક રૂપ જ્ઞાન સ્વભાવ સદૃશ ધ્રુવ અનાદિ અનંત જેને કોઈ હેતુ નથી દ્રવ્યને શું હેતુ હોય ત્રિકાળી ગુણને પણ શું હેતુ હોય જયારે વર્તમાન પર્યાય છે ઉપજે છે એને પણ જયારે સિદ્ધ કરવા માટે કે એને પણ દ્રવ્યની ધ્રુવની અપેક્ષા નથી તો અહીંયા તો ત્રિકાળી ભગવાન આત્મા અલૌકિક વાતો છે ભાઈ ભૂતાર્થને પરિગ્રહણ કરવાથી એમ આવ્યું ને ત્યાં આખવામાં આવ્યું ભાઈ ભૂતાર્થવામાં આવ્યું ભૂતાર્થ પરિગ્રહ એનું પંચાવનમાં કહો છો હજી થોડું બાકી રાખ્યું છે ત્રિકાળી જ્ઞાયક ભાવને પરિગ્રહણ નામ એને અનુભવવાથી જે કંઈ સમ્યક દર્શન જ્ઞાન થાય છે તે હવે પાછું પડતું નથી સમજાય છે કાંઈ ભગવાન આત્મા દ્રવ્યને ગુણે જે ધ્રુવ છે એનો જેણે પર્યાય આશ્રય એટલે લક્ષ કર્યું એને ગ્રહણ કર્યું એને જ્ઞાનમાં એને ગ્રહણ કરવાથી એને સમ્યક દર્શનને જ્ઞાન ધર્મની પહેલી શૈઢી આ રીતે ઉત્પન્ન થાય છે તો પછી કહે છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં પૂર્ણ જ્ઞાનની ઉત્પત્તિમાં પૂર્ણ ધ્રુવ જે અહેતુ ત્રિકાળી અકાર અસાધારણ એને કારણપણે ગ્રહીને શુભ ધ્યાનની પર્યાયમાં જ્યાં તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે જો કે એ કારણપણે ગ્રહ્યું એવું જે શુકલ ધ્યાન
એનાથી કેવું જ્ઞાન થાય છે એમ અપેક્ષાથી અહીં સમજાવવું છે. સમજાવું કાંઈ બાકી તો એ શુક્લ ધ્યાન ની પર્યાય જે છે તેનો વ્યય થાય છે અને ત્રિકાળી ભાવ સ્વરૂપ ભગવાન જે ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ તેને આશરે કેવળ જ્ઞાન થાય છે. તો અહીંયા સમજાવવું છે કે રાગથી ને ઉદયાદાના વિકલ્પથી કેવળ જ્ઞાન થતું નથી, એને ટીકાળી જ્ઞાનના આશ્રયથી કેવળ જ્ઞાન થાય એમ સિદ્ધ કરવું છે. એ વખતે તરત જ પ્રગટ થતા પ્રગટતા શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન હતું, સ્વભાવ તો કેવળ જ્ઞાન છે. એને જેણે આમ કારણ પ્રયા જ્યાં પર્યાય એને પકડે છે એ તો છે જ છે, વર્તમાન પર્યાય એને પકડે છે તરત જ એને તુરંત કેવળ જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ નું કારણ શુક્લ ધ્યાન ને સુશુદ્ધ ઉપયોગ પ્રણ કેમ સિદ્ધ કરવું છે ભાઈ? નહીતર તો ખરેખર તો કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ નું કારણ દ્રઢ સ્વભાવ છે, એનાથી ખરેખર ઉત્પત્તિ નું કારણ કેવળ જ્ઞાન ની તે સમય ની ઉત્પત્તિ તેનું કારણ એ ઉત્પત્તિ કારણ કને કાર્ય છે. સમજાવવામાં બાપુ મારગડા આપો ચૈતન ભગવાન. એક એક ગુણ એમાં અનંત ગુણ નું રૂપ. ઓહો, એ પણ પૂર્ણ રૂપ, અસ્તિત્વનું રૂપ થોડું જ્ઞાનમાં છે એમ નહીં, એ અસ્તિત્વનું રૂપ આદિ અનંત ગુણનું રૂપ એ વસ્તુ પૂર્ણ છે, ગુણ પૂર્ણ છે, એના ગુણમાં બીજા ગુણમાં તેનું રૂપ પણ પૂર્ણ છે. એવો જે જ્ઞાન સ્વભાવ એમાં અનંત ગુણનું રૂપ છે. એવા જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટ થતા કેવળ જ્ઞાન પણ આત્મા પણ છે. પર્યાય પોતે ગ્રહ એટલે એના પર લક્ષ કરે છે, એને ધ્યેય બનાવે છે. હા હા, ધ્યાનના વિષયનું તે ધ્યેય છે. શુક્લ ધ્યાનની પર્યાયનો તે દ્રવ અસાધારણ ટીકાળી જ્ઞાન ભાવ તે છે. તેથી તેને ધન્ય કહો. પાંચમારાના પ્રાણીને પણ આમ સમજાવે છે. આ પાંચમારા પ્રાણી સમજાવે છે ને ચોથારા. ભગવાન તારી શક્તિ એટલી છે પ્રભુ કે તે જયારે આત્માને સમ્યક દર્શનમાં પણ કારણપણે આશ્રયપણે ગ્રહણ કર્યો ત્યારે તને સમ્યક દર્શન જ્ઞાન થયું. હવે પછી પણ અત્યારે ભલે ન હો પણ જયારે કેવળ જ્ઞાન થશે અને થયું છે જેને તેને ટીકાળી નાયકના આશ્રય જ્ઞાનને આશ્રિતી થાય છે. કોઈ સંગ્રહણ વજ્રનારા સંગ્રહણ છે, મનુષ્યપણું છે, ભગવાનની વાણી સાંભળવા મળી છે માટે કેવું જ્ઞાન થાય છે,
એમ નથી. અરે પાંચમારાના પ્રાણીને પણ સંતો આમ કે છે, એને જેને અત્યારે કેવો જ્ઞાન થવાનું નથી એવો ખાવ છે, છતાં કે છે કેવું જ્ઞાનની ઉત્પત્તિ નું કારણ આ છે એમ તો નિરનિરાજ્ય છે. સમજાનું કાંઈ? બહુ એમ કે ક્રિયા કરું, દયા પાડું, વ્રત કરું, ભક્તિ કરું, એનાથી કેવું જ્ઞાન થાય એ વાત કાઢી નાખજે. ભૂલને એ છે એમ ન કેવું એમ કહેતા હતા. આ જયારે હતા ને સાધુ રાજકોટમાં કહેતા હતા, રાજકોટમાં લોકો કઈ માને નહીં એટલો વાદ ન કર્યો, અહીં નો રહ્યા આવીને હોય જવાનું. પીપો પાછી આવ્યા છે રાતે અંધારે આવ્યા નહીં, સવારમાં એ શ્યોર ચોખા કરવાના. હરી માણસ ચોખા ચોખા એટલે એને માટે અર્પાણી શ્યોર કરવાના હતા. અહીંયા કહેતા હતા કે પુન્ય એ તમે કહો છો એ ખોટું તમે કરવું એ અમારા ગામમાં. અરે પ્રભુ શું કરે છે ભાઈ, અહીં તો શુક્ર જ્ઞાન ની પર્યાય પણ વ્યય થાય છે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલું અહીં સિદ્ધ કરવું છે ત્યારે કે કેવળ જ્ઞાન પ્રણમે છે એને અવગ્રહના ક્રમની ક્રિયાની જરૂર નથી, એ તો એક સાથે અક્રમે પ્રગટ થાય છે. જે મતી શુદ્ધ જ્ઞાનમાં સાંભળે, પકડે, વિચારે, નિર્ણય કરે, ધારે, ત્યારે તેને જ્ઞાન થાય એમ આમાં નથી. કેવળ જ્ઞાન ઉપયોગરૂપ થઈને પ્રણમે ભાષા છે, ઉપયોગરૂપ થઈને પ્રણમે છે. જે સ્વભાવમાં કેવળ જ્ઞાન હતું, કેવળ એટલે એકનું જ્ઞાન સ્વરૂપ દેખાવા હેતુ, એને ગ્રહવાથી પર્યાયમાં કેવળ જ્ઞાન ઉપયોગ રૂપે થઈને પ્રણમે છે. માટે તેમને સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળભાવનું અક્રમે ગ્રહણ હોવાથી અનાદિ અનંત દ્રવ્યનું, અનાદિ અનંત આકાશાદિ ક્ષેત્રનું, અનાદિ અનંત કાળનું, અનાદિ અનંત એના ભાવનું અક્રમે એક સમયમાં સાથે ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને, પ્રત્યક્ષ જ્ઞાનને આનમનભૂત, પ્રત્યક્ષ જ્ઞાનને આનમનભૂત નિમિત્ત સમસ્ત દ્રવ્ય પર્યાયો પ્રત્યક્ષ છે. જ્ઞાનને આનમનભૂત નિમિત્ત જે ત્રણ કાળ, ત્રણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં એને આનમન નિમિત્ત રૂપે એ બધા દ્રવ્યો જેને નિમિત્ત રૂપે છે એને પ્રત્યક્ષ થઈ જાય છે. અહીંયા નીચે જાણે છે ઇન્દ્રિયથી જાણતો નથી, પણ એના જ્ઞાનમાં નિમિત્ત પણ ઇન્દ્રિયનું છે. બાકી જાણે છે તો જ્ઞાનની પર્યાય, પણ એને નિમિત્તપણું છે, એનું લક્ષ ત્યાં જાય છે એટલે ત્યાં નિમિત્તપણું છે. આને અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થવામાં કોઈ પ્રકારનું અપેક્ષા છે? આ મોક્ષ તત્વની શ્રદ્ધા કરાવે છે. નવ તત્વમાં કેવળ જ્ઞાન મોક્ષ છે ને, તો નવ તત્વમાં મોક્ષ તત્વની મોક્ષ પર્યાય કેવળ જ્ઞાન કેવી હોય? એનું એને જ્ઞાન અને શ્રદ્ધા કરાવે છે. મફતની વાત નથી કે પંચમકાળાના જીવને કેવળ જ્ઞાન નથી, છતાં આવી વાતો કરવી આમાં
એને મોક્ષ તત્વ કેવું હોય, કેવું જ્ઞાન તત્વ, એની એને શ્રદ્ધા કરાવે છે. સમજાણું કઈ? કારણ કે એક માણસ, એક પંડિત એવો હતો, તેમ કહેતા કે કેવળ જ્ઞાન એટલે વર્તમાનમાં જે કોઈ ઉત્કર્ષ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણે એ કેવળ, ત્રણ કાળને કેવળ જ્ઞાનને જાણે એ નહીં. એ મહેન્દ્ર પંડિત હતા, એ લલિતપુરમાં મળ્યા તમે. હા હા હા, એને બે ને આ હા હા હા, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક કેમ બે? સમય એક, અને જેની કાળની આદિ નહીં, દ્રવ્યની આદિ નહીં, ક્ષેત્રની આકાશની આદિ નહીં, જેનો અંત નહીં, દ્રવ્યનો ક્ષેત્રનો અંત નહીં, આમ ક્ષેત્રનો અંત નહીં, કાળે અંત નહીં, ક્ષેત્રે અંત નહીં. એ બધાને અક્રમે એક સમયે જાણે, વર્તમાનમાં બધા દુક્ષેત્ર કાળભાવને ઊંચા જાણનારો તે કેવડી એમ નહીં. સમજાવું કઈ? મહેન્દ્ર પંડિત, મહેન્દ્ર ને ભાઈ ને મળ્યા હતા ને લલિતપુર ને, લલિતપુર માં મહેન્દ્ર પંડિત અહીં આવ્યા હતા, અહીં આવ્યા હતા, અહીં ચર્ચા આવી. અહીં ચર્ચા કઈક હતી ને, વર્ણ ગંધર સ્પર્શ ની એમ કઈક હતી, ફરિયાદ થાય છે. આ પ્રશ્ન હતો, પંડિત ભેગા થયા હતા ને, કઈક હતું, ભૂલી જવાય છે. ત્રીજી સાલ હતો ને ત્યારે, 32 વર્ષ થયા, એમાં એટલું બધું કઈક વાત એવી હતી કે નહીં આમ થાય એમ નહીં. પર્યાય પોતાથી, સ્વતંત્ર પોતાથી થાય છે, કર્મો બંધ નથી. કઈક હતું ખબર, હું છે ખબર છે, ખબર નથી, વાત થઈ હતી. એમ કઈ છે નહી, એ થઈ હતી ચર્ચા. હા બસ, દોડી પર્યાય હોય એની બીજે તમે લાલે થઈ જાય. એ હતું 32 વર્ષ પહેલા, ત્રીજી સાલમાં. કાળી પર્યાય પરમાણુ ની બીજે તમે લાલ થઈ જાય, એ સ્વતંત્ર છે. સમજાણું કઈ? રંગ પરમાણુમાં કાયમ રહેનારો હોવા છતાં તેની પર્યાયમાં વર્તમાન હોય કાળી, એક સમય ની બીજે સમય થઈ જાય ધોળી. હા હા હા, એને નહોતું બેસતું, એ ચર્ચા છે. આવું તકરાબ કે છે કે પહેલે સમય હોય ચાર જ્ઞાન ની પર્યાય, અને બીજે સમય થઈ જાય કેવળ જ્ઞાન. એ ટીકાળીને જ્યાં પકડ્યો અંદરમાં અખંડાનંદ નાથ ને, પર્યાય ભગવાન પૂર્ણાનંદ ને જ્યાં પકડ્યો, ધ્યેયમાં દીધો, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તેને જ્ઞેય પૂર્ણ જ્ઞેયને જ્ઞાન બનાવ્યું. એની પર્યાયમાં તરત જ કેવળ જ્ઞાન પૂર્ણ એમ કે આ અરે એને સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અક્રમે જાણતું હોવાથી ગ્રહણ એટલે જાણતું, પ્રત્યક્ષ ગ્રહણ છે ને, જાણતું હોવાથી ઓલાના એમ લેવું, અસારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી, એટલે કારણપણે જાણવાથી. આવો માર્ગ છે. સમસ્ત દ્રવ ક્ષેત્ર કાળ ભાવને ભાવનું અક્રમે જાણવું હોવાથી, પ્રત્યક્ષ જ્ઞાનને
સમક્ષ એટલે પ્રત્યક્ષ, સંવેદન એટલે જ્ઞાન, એને આલંબન બહુ એટલે નિમિત્ત જે હતા બધા એ સમગ્ર પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે. એને પ્રત્યક્ષ જાણે છે. આવો જ દ્રવ્યનો પર્યાયનો કેવળ જ્ઞાનનો સ્વભાવ છે. એને એમ કે ભવિષ્યની પર્યાય થઈ નથી, એને પણ વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. ત્યારે કોઈને એમ લાગે કે નથી થઈ તેને જાણે છે જ્ઞાન, એ તો ખોટું જ્ઞાન થયું, એમ નથી. ન્યા જે થવાની છે તે અસ્થિપણે છે તે કાળે તેવું જ જાણે છે. એ નથી ને જાણે છે એમ નહીં, છે તે કાળે છે તેને તે પ્રકારે જાણે છે. આ જીવને કેવળ જ્ઞાન ઉદ્ભવે થશે એવું ભગવાન પહેલેથી જાણે છે કે નહીં? છે નહીં કેવળ જ્ઞાન જાણે છે. નિગોદ નો જીવ છે એ તીર્થંકર થશે, ને આ જીવ કેવળ જ્ઞાન પામશે બે ત્રણ ભાવે ચારે. એ છે નહીં અત્યારે, પણ છતાંય છે તે રીતે જાણે છે. એ સ્વભાવની શું વાતો છે! જ્યાં સ્વભાવ દરિયો ઉછળે છે, એક જ્ઞાન સ્વભાવમાં અનંતા ગુણ રૂપ એવું એક ગુણ, એવા ગુણને ટીકાળીને અહેતુકને જાણવાથી, ગ્રહવાથી એટલે જાણવાથી તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એવી પ્રતીત ને શ્રદ્ધા કર, કેવળ જ્ઞાનરૂપી મોક્ષ તત્વની આ રીતે શ્રદ્ધા કર. સમજાણું કાંઈ? આવાસ જેની આદિ નથી, વસ્તુ છે જ્ઞાન ને આ દ્રવ્ય ને આદિ છે, તેમજ અંત નથી, નાશ નથી, ભવિષ્યમાં છેડો નથી. જેનું કોઈ કારણ નથી, હેતુ કીધું ને, અનાદિ અનંત ન હેતુ ત્રણની વ્યાખ્યા કરે છે. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ જે શીખાવ, એ જ્ઞાન સ્વભાવને કોઈ આદિ નથી, કોઈ અંત નથી, એનો કોઈ જ્ઞાન સ્વભાવનો કોઈ કારણ હેતુ નથી. એવા જ્ઞાન સ્વભાવને અને એ અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જે જ્ઞાન સ્વભાવ અહીં છે તે અન્ય કોઈ દ્રવ્યમાં નથી અને અન્ય કોઈ દ્રવ્યમાં નથી, એવા જ્ઞાન સ્વભાવને ઉપાધિ કરીને આદિ અંત વિનાનો અને પોતાના સ્વભાવથી કોઈ દ્રવ્યમાં નથી એવો એનો સ્વભાવ, એને ઉપાધિ કરીને, એનો આદર કરીને, એને ગ્રહણ કરીને, એને જાણીને, એને ઉપાધિ કરીને ત્રણ બોલી દીધા. ત્રિકાળી અહેતુ આદિ અંત વિજ્ઞાનો પરદ્રવ્યમાં એ નથી એવા સ્વદ્રવ્યનું જે જ્ઞાન, તેને ગ્રહણ કરીને, એને જાણીને, તેને ઉપાધે કરીને એમ ત્રણ શબ્દ દીધા. અહીંયા કઈ વાર્તા નથી, આ તો ભગવાન ભગવત સ્વરૂપ આત્મા એની આ પારાયણ છે. સત્યનારાયણની કથા છે ને એમાં એમ કે
કે અહીં આવ્યા હોય એનો પ્રસાદ લઈને જાય તો એને નુકસાન થશે, એનો વાણ બુડી જશે. એમ આવે ને એમાં પ્રસાદ લઈને ગયો તો વાણ બુડી. અહીં કે છે જે વાત કે છે, હા હા હા, એની શ્રદ્ધાનો પ્રસાદ નહીં લે. એનો વાણ બુડી જશે, એ સંસારમાં રખડશે. હા હા હા, એની શ્રદ્ધાની પ્રસાદતા લઈ લેવી જોઈએ. કેવળ જ્ઞાનની ઉત્પત્તિના બીજભૂત જયસના શાંતિ કર્મે, કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું બીજભૂત શુકલ ધ્યાન, શુકલ ધ્યાન એ નામના સ્વસંવેદન જ્ઞાને, એ સ્વસંવેદન પોતે પોતાથી વેદન જ્ઞાને જ્યારે આત્મા પ્રણમે છે, આ ત્યારે તેના નિમિત્તે એમ કારણ બતાવું છે ને, તેના નિમિત્તે સર્વઘાતી કર્મોનો ક્ષય થાય છે. નિમિત્તે કરતા ઘાતી કર્મની ક્ષય અવસ્થા થવાનો તેનો કાળ હતો તે થયો. આ તો નિમિત્ત કહ્યું. આ હા હા નિમિત્તે આવે ને, કહ્યું નિમિત્તે ત્યાં ગાતી નું માસ્યો કે નહીં, એ તો બતાવ્યું છે કે તે નિમિત્તે તે કાળે પરમાનિક પરમાણુ છે, એ અકર્મ રૂપે પરણવાનો એનો કાળ છે. એ ઘાતી કર્મના પરમાણુના ક્રમમાં એ આવ્યો હતું કે એ પર્યાયનો અભાવ થવો એવો એનો ક્રમમાં આવ્યો હતું, એને આના નિમિત્તે નાશ કર્યું એમ કહેવામાં. વાત ભાઈ ક્ષય થઈ જાય છે અને તે ક્ષય થવાના સમયે આત્મા સ્વયં એ કેવળ જ્ઞાન રૂપે પરણવા લાગે છે. આ ભાષણ છે, સમજાને સંસ્કૃતમાં છે ખરું, શુકલ જ્ઞાન સંજ્ઞાનું રાજાધિ તો બધા રહે સ્વસન જ્ઞાન એનું આત્મા પ્રણમતી એમ સંસ્કૃતમાં છે ને, જય સમાચારમાં છે. હા, અને સ્વસન જ્ઞાન ફળભૂત કેવળ જ્ઞાન પરિચ્છન આકાર પ્રણિત તસ્મૈ ક્ષણે ક્રમ પ્રવત ક્ષોભસમ જ્ઞાન અભાવાત અક્રમ સમાક્રમ સમસ્તર ક્ષેત્રકાળ ભાવ સર્વદરગુણ પર્યાય આત્મન પ્રત્યક્ષ ભવંતિ. બહુ સાદી ભાષા છે. એ સમયે આત્મા સ્વયં ક્ષય થયો એની પણ જેને અપેક્ષા નથી, તે સમયથી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્નનો એનો અવસર છે, એનો સમય છે. તે પ્રણમે પ્રણવા લાગે છે. તે કેવળ જ્ઞાની ભગવાન, હા હા હા, પાંચમા પ્રાણીને આ મોક્ષની વાતો કેમ કરે કે છે, પણ એને નવ તત્વમાં મોક્ષ તત્વ શું છે એને સરદું તો જોઈશે કે નહીં. મોક્ષ તત્વ ભલે પ્રગટ ન થાય ને, પણ શ્રદ્ધામાં મોક્ષ આવો હોય કેવળ જ્ઞાન ઉત્પત્તિ આવી હોય એવી એને શ્રદ્ધામાં તો લાંબુ પડશે કે નહીં. હા હા હા, તે કેવળ જ્ઞાની ભગવાન સૂક્ષ્મી જ્ઞાનવાળા જીવોની માફક અવગ્રયા એવા એને ધારણા ઉપક્રમથી જાણતા નથી. મોક્ષ માર્ગ પ્રકાશમાં તો લાશ કર્મની વાત દીધી છે ને, ત્યાં એ જ દીધું નાણાવાણી ના ક્ષય ક્યાં થાય, ક્રોક્ષમ ક્યાં થાય, નિમિત્ત સમજાવવું છે ને. અંતરાય ક્રમથી દાન લેવાનો ભાવ દેવો એમ ન થાય, એ તો એની પોતાની પર્યાયનો એવો સ્વકાળ છે ત્યારે એને કર્મને નિમિત્ત કહેવામાં આવી વાતનું પણ આકરી પડે.
જેને અંદર ગરજ હોય ભવ ભયના ડરની, અરે ભવ ભય ભવ થશે ક્યાં ભાઈ, આહા અહીંથી ક્યાં જઈશ પ્રભુ, અજાણ્યા ક્ષેત્રે અજાણા કાળે ક્યાં જઈશ હું, જો સંજય દર્શન ને જ્ઞાન ન કર્યું, અરે એના સંસ્કાર ન નાખ્યા, એને ચોરાશીના ઉતારામાં ક્યાં જવું ભાઈ, કસડ્યું કુટુંબ, કહ્યું કુટુંબ મૂકી 5-5 લાખ કરોડ 2 કરોડ રૂપિયા મૂકી, બંગલા 50-50 લાખ મૂકી, અને લસણમાં ઉપજે ત્રિયંત ને કુંખે ઉપજે બાપુઆ, એવો જેને ભવનો ભય ને ડર લાગ્યો હોય, ભલે સ્વર્ગમાં ઉપજે તો એ પણ ભવ કલંક છે, ભવ સ્વર્ગમાં પણ કલંક છે, એવા ભવનો કલંક નો જેને ડર લાગ્યો છે એને આ નવ તત્વ માં કેવળ જ્ઞાન ભોગ તત્વ આવું એને સમજવું પડશે બાપુ, સમજાવું કઈ, નવ તત્વ ને કહ્યું છે મોક્ષમાં પ્રકાશમાં અને ગણે છે, નવ તત્વ ની શ્રદ્ધા એમ કીધું છે, અહીંયા ભલે એક આત્માની લીધી છે, એ તો 4 પ્રકારની દર્શન, દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા, ભેદ જ્ઞાન થી, એક આત્મા થી, એમ બધા પ્રકાર લીધા છે, પણ એનો સરવાળો તો આત્માનો આશ્રય લેવો એ છે, ભગવાન પૂર્ણાનંદ નો નાથ ચૈતન્ય ચમત્કારી પ્રભુ પડ્યો છે, એની સામું જોવા માટે આ બધી શ્રદ્ધાની વાતો છે, સમજાવું કહે, એવા જીવોની પાઠે ભગવાન અવગ્રહ અવાયક ધારણા ક્રમથી જાણતા નથી, જો કે ક્રમથી જાણનારનો પર્યાય પણ સ્વતંત્રથી કાળે છે, સમજાણું કાંઈ, પણ ક્રમે જાણે છે, આનો પર્યાય અક્રમે એ પણ સ્વતંત્ર છે, પરંતુ સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવને યુગપત જાણે છે, એક સમયમાં જાણે છે, એ રીતે તેમને બધું પ્રત્યક્ષ વર્તે છે, બધું પ્રત્યક્ષ ભગવાન પરમાત્મા, એવો જ તારો સ્વભાવ છે, કેવળ જ્ઞાન તારો સ્વભાવ છે, એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, આ 21 થઈ, આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ, હવે સુખધામ બોલીએ, જયતે પ્રણમ પદતે વરતે જયતે પ્રણમ પદતે વરતે જયતે.